નમસ્કાર રોયલ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરી રહ્યા છે અમદાવાદ ટેક્સટાઇલ પ્રોસેસિંગ લેબર કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી શ્રી શિવાનંદ રાય જે છેલ્લા ચોવીસ વર્ષથી મજદૂર પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તે મજદૂરોના હક માટે ફતલ લડતા આવે છે કારખાના નિરીક્ષક કચેરીથી કોઈ પણ કંપનીને અઢીસો પાંચસો હજાર પંદરસોની મર્યાદામાં બે હજાર સુધીની મર્યાદામાં લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવે છે પણ અસ્થલ ઉપર કામદારોના મસ્ટર રોલ ઉપર પણ નામ નથી હોતા તેની અંદર સો દોઢસો બસ્સો કામદારોથી વધારે કોઈ દર્શાવવામાં આવતું નથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં તમામ સરકારી કચેરીઓ જોડાયેલી છે તે માટે અમે વર્ષોથી ફરિયાદ કરતા આવ્યા છીએ અમારા જેવા અન્ય યુનિયનો પણ અમદાવાદમાં છે જે આ માટે લડત ચલાવે છે કામદારોને વર્ષોથી કામ કરતા હોવા છતાં હાજરી કાર્ડ આપવામાં આવતું નથી ઓળખ કાર્ડ આપવામાં આવતું નથી તેમને ડ્રેસ આપવામાં આવતું નથી તેમના માટે પી એફની જોગવાઈ હોવા છતાં પીએફ કાપવામાં આપવામાં આવતું નથી ઈએસઆઈનો લાભ આપવામાં આવતો નથી કામદારો માટે આ સરકારી અધિકારીઓ કશું જ કરતા નથી અમારી ફરિયાદો હોવા છતાં ત્યાં સુધી કે તેમના કરેલા કામના વેતન પણ સમયસર નથી મળતા ત્રણ ત્રણ ચાર ચાર મહિના સુધીમાં વેતન મળે છે અમારી હજાર ફરિયાદો કરવા છતાં પણ સરકારી કચેરીના અધિકારીઓ ફેક્ટરી એક્ટના કારખાના નિરીક્ષકોની કચેરીના અધિકારીઓ મજૂર કમિશનરના લેબર શ્રીઓ કોઈ પણ અમારી ફરિયાદો કામ ધ્યાન દેતા નથી અને કામદારોને પગાર પણ નિયમિત સમયસર આપવામાં આવતી નથી અમદાવાદ શહેરની અંદર આ ફેક્ટરી માલિકોએ તેમના દલાલો ડૉક્ટરો હોસ્પિટલો નું કામ કરતી હોય તેવી હોસ્પિટલો છે તેની અંદર કામદારોને મોકલવામાં આવે છે અને કામદારોને એના પેપર્સ પણ આપવામાં આવતા નથી તેમને ઈલાજ કરવામાં તો આવતું નથી કરવામાં આવે તો એના પેપર્સ પણ આપવામાં આવતું નથી તેમને અકસ્માતના દુરસાનીના બીમા દુર્ઘટનાનો લાભ પણ આપવામાં આવતો નથી બટવામાં નારોલમાં કામ કરતા એક કામદારને એવું થયેલું જોઈતીબાગ હોસ્પિટલ અહીંયા જશોદા ચોકડી ઉપર છે ઈસનપુર ચો ઘોડાસા ચોકડી ઉપર છે તેની અંદર કામદારને દાખલ કરવામાં આવ્યો અને એમની ફેમિલીને બોલાવવામાં આવ્યું કે તમારો ઘરવાળો બહુ સિરિયસ અહીંયા આવો એમના ફેમિલી ત્યાં હોસ્પિટલમાં ગઈ અને એની લાશ એના નારોલમાં પીપલજમાં એના ઘરે મૂકીને જતા રહ્યા લોકો અમને ખબર પડી અમે બટવા પોલીસ ઓફિસનો સંપર્ક કર્યો અને એ લાશને પીએમ કરવા માટે મોકલીને એની કાર્યવાહી આગળ ફરિયાદ કરેલી છે અને આગળ ચાલે છે તેવા તો અનેક કિસ્સાઓ છે ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારીઓ પાસે જ્યારે પણ અમે ફરિયાદો કરીએ છીએ જુદા જુદા કારખાનાઓના એમના કાલા ધૂઆ છોડતા ફોટાઓ સાથેના ફરિયાદો કરીએ છે ત્યારે તેઓ આ ફેક્ટરીઓમાં આવીને કંપની માલિકો સાથે મિલી ભગત કરીને એમની ફરિયાદો એમના નીલ રિપોર્ટ બતાવે છે ઓકે બતાવે છે બધા એમના ચોપડા ઓકે હોય છે